નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયારમાં ગ્રામર વિભાગમાં અભ્યાસ બે અલંકાર પરિચયનો આજે અભ્યાસ કરીશું હવે જો આપણે અભ્યાસ એક શીખી ગયા છીએ ન્યાય પરિચય અને હવે બીજો છે અલંકાર પરિચય જો અલંકાર જ મતલબ થાય છે એનો આપણે થોડો પરિચય મેળવી લઈએ કે અલંકાર મતલબ ઘરેણું જો તમે સમજી લો કે કોઈ પણ આપણે ગમે તેટલા તૈયાર થયેલા હોઈએ પણ જો આપણે ઘરેણાં ના પહેરીએ તો કોઈ સ્ત્રી ગમે તેટલી નવી સાડી પહેરી લે મેકઅપ સાથે ફૂલ તૈયાર થઈ જાય પણ જો એણે ઘરેણાં ના પહેરેલા હોય તો મતલબ એની સુંદરતા એટલી બધી નિખરી નથી આવતી કે જો એ ઘરેણાં પહેરે તો એની સુંદરતામાં ઓર વધારો થઈ જાય છે તો અલંકારનો મતલબ જ પણ એવો થાય છે આ મેં તમને સાદી ભાષામાં સમજાવ્યું કે જેમ આપણે અલંકાર મતલબ ઘરેણું પહેરીએ ને આપણી સુંદરતામાં વધારો થઈ જાય છે એ જ રીતે કોઈ વાક્યમાં પણ જો અલંકારનો ઉમેરો કરવામાં આવે તો એને પણ સુંદરતા વધી જાય છે સૌંદર્યમાં વધારો થઈ જાય છે તો જો અલંકારના મુખ્ય બે પ્રકારો છે શબ્દાલંકાર અને અર્થાલંકાર શબ્દાલંકાર મતલબ કે વર્ણ જે આપણા બધી એક એક હોય છે બધા વર્ડ્સ એ વર્ણ કહેવાય શબ્દ કે વર્ણ થકી જ્યાં કાવ્યની શોભામાં વધારો થઈ રહ્યો હોય તેને શબ્દાલંકાર તરીકે ઓળખવામાં આવે છે મતલબ શબ્દ દ્વારા શોભામાં વધારો થાય બરાબર અને હવે અર્થાલંકાર અર્થાલંકાર મતલબ અર્થના કારણે જો શબ્દમાં રહેલા અર્થથી કાવ્યની શોભામાં વધારો થાય તેને અર્થાલંકાર કહેવામાં આવે છે આ તમારી ખાલી સમજૂતી માટે છે તમારે અલંકાર આપણે ચાર જ ભણવાના છે ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક અને અતિશયોક્તિ અને આપણે એક્ઝામમાં પણ આ જ આ ચારમાંથી જ પૂછાવાના છે કે કોઈ બી અલંકાર તમને મૂક્યો હશે કે ઉપમા અલંકાર સમજાવો તો ઉપમા અલંકાર તમારે સમજાવવાનો છે જો મેં જે રીતે નોટ્સમાં લખીને મૂક્યું છે એ જ પ્રમાણે તમારે એક્ઝામમાં લખવાનું છે તમે બુક્સ પ્રમાણે લખશો તો બી કોઈ વાંધો નથી પણ મેં તમને એકદમ ઇઝી રીતે લખીને મૂકેલું છે અને જો તમે આટલું જ લખશો તો તમારા બે માર્ક્સ ઇનપ છે આવી જશે તમારે એના આનાથી એક્સ્ટ્રા લખવાનું જરૂર છે નહીં બરાબર હવે જો આપણે અલંકાર પરિચય મેળવીએ એમાં સૌથી પહેલાં છે ઉપમા અલંકાર જો મેં મૂકેલું જ છે કે ઉપમા અલંકારની પહેલી આપણે જો ડેફિનેશન મૂકેલી છે જો અહીં સુધી કે જ્યાં બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે સમાન ધર્મને આધારે સરખામણી કરાતી હોય તેને ઉપમા અલંકાર કહે છે બરાબર કે બે જુદી જુદી વસ્તુઓમાં એક સમાન ધર્મને કારણે સરખામણી કરાતી હોય મતલબ બંને વચ્ચે એક સમાન ધર્મ હોય બે વસ્તુઓ અલગ અલગ છે પણ એક સમાન ધર્મને કારણે બંને વસ્તુઓની સરખામણી કરાતી હોય તેને કહેવામાં આવે છે ઉપમા અલંકાર બીજું એની માટે એક એક્ઝામ્પલ આપ્યું છે જે આપણો આ શ્લોક છે વાગરથાવી સંપૃતો વાગર્થ પ્રતિપતએ જગતઃ પિતૃ વંદે પાર્વતી પરમેશ્વર નીચે એનું ટ્રાન્સલેશન કર્યું છે આ શ્લોકનું કે શબ્દ અને અર્થની જેમ કાયમી રીતે જોડાયેલા જગતના માતા અને પિતા એવા પાર્વતી અને પરમેશ્વરને હું વાગર્થની પ્રાપ્તિ માટે વંદન કરું છું વાગર્થ મતલબ શબ્દને અર્થ જો શબ્દ અર્થની જેમ કાયમી રીતે જોડાયેલા જેમ શબ્દ અને અર્થ એક સિક્કાની બે બાજુઓ કહેવાય એવી રીતે આપણા માતા પિતા પણ પાર્વતી અને પરમેશ્વર એ પણ બંને એક બીજ સિક્કાની બે બાજુઓ ગણાય છે અને આ જ મતલબ હું કે શબ્દને અર્થની પ્રાપ્તિ માટે જ એમને વંદન કરું છું જો આમાં ઉપમેય ઉપમાન ઉપમાવાચક શબ્દ અને સાધારણ ધર્મ આ રીતે ચાર ભાગ પાડેલા હોય છે જો એમાં ઉપમેય ઉપમેય આપણે કોને કહીશું તો ઉપમેય મતલબ કે જેની સરખામણી કરવાની હોય કોની સરખામણી કરવાની છે પાર્વતી પરમેશ્વરની જેની સરખામણી કરવાની હોય તેને કહેવાય ઉપમેય તો ઉપમેય આમાંથી આપણા શ્લોકમાંથી શું છે પાર્વતી પરમેશ્વરો પછી ઉપમાન ઉપમાન શું છે જો ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તો કોની સાથે સરખામણી કરી આપણે વાગર્થ સાથે વાગર્થ મતલબ શબ્દ અને અર્થ બરાબર વાગર્થ સાથે એટલે એ છે ઉપમાન ઉપમા વાચક શબ્દ શું છે આમાં ઈવ ઈવ બરાબર એ તો બધામાં કોમન થશે ઈવ દરેકમાં ઈવ શબ્દ જ આવશે સાધારણ ધર્મ તો સંપૃક્ત સંપૃક્ત છે મતલબ મળીને રેવું સાથે જોડાયેલા રેવું એ કહેવાય સાધારણ ધર્મ આ બધા વચ્ચે કોમન છે વસ્તુ બરાબર તો આ રીતે આપણો થયો ઉપમા અલંકાર તમારે ઉપમા અલંકારમાં એની ડેફિનેશન પછી એનો શ્લોક એ શ્લોકનું ભાષાંતર અને નીચે કે આમાંથી ઉપમાન કયું છે ઉપમેય કયું છે ઉપમા વાચક શબ્દ કયો છે અને સાધારણ ધર્મ કયો છે આટલી વસ્તુ તમારે લખવાની રહેશે દરેક અલંકારમાં બરાબર હવે આપણે બીજો અલંકાર જોઈએ જો ઉત્પ્રેક્ષા ઉત્પ્રેક્ષ અલંકાર છે આપણો બીજોનો તો ઉત્પ્રેક્ષ અલંકારની શું ડેફિનેશન છે જુઓ કે ઉપમેયની ઉપમાન સાથેની જ્યારે સંભાવના કરવામાં આવે ત્યારે ત્યાં ઉત્પ્રેક્ષ અલંકાર બને છે જુઓ ઉપમામાં શું કરવાનું છે સરખામણી અને ઉત્પ્રેક્ષામાં શું છે સંભાવના આપણે ગુજરાતીમાં બોલીએ છીએ ને જાણે કે દમયંતીનું મુખ જાણે કે ચંદ્ર આ જાણે કે ઉત્પ્રેક્ષા વાચક અલંકાર કહેવાય ગુજરાતીમાં તો આપણે સંસ્કૃતમાં તો યુ શબ્દ જ વાપરવામાં આવે છે બરાબર તો જો એની માટે શ્લોક આપે છે કે સ્ત્રી વિરેજુ મુખ પંકજાની શક્તાની હર્મેશ્યુ ઈ પંકજાની મતલબ કે એનું ભાષાંતર છે કે સ્ત્રીઓના મુખ કમળ જાણે કે મહેલના જરૂખામાં જોડાયેલા કમળ હોય તેમ શોભતા હતા જાણે કે મતલબ ઉત્પ્રેક્ષ અલંકાર બરાબર યુ સ્ત્રીઓના મુખ કમળ કેવા હતા મહેલના જરૂખામાં જળાયેલા કમળ જેવા કમળ સાથે એની સંભાવના કરવામાં આવી છે બરાબર તો જો આમાં ઉપમેય શું છે કોની સરખામણી કરવાની છે જેની સરખામણી કરવાની હોય એ કહેવાય ઉપમેય તો ઉપમેય શું છે મુખ મુખની સરખામણી કરવાની હતી તો કોની સાથે કરી જેની સાથે કરવાની હોય સરખામણી એ કહેવાય ઉપમાન મતલબ પંકજ કમળ સાથે કરી અને ઉત્પ્રેક્ષાવાચક શબ્દ કયો છે ઈ બરાબર તમારા આમાં જેટલું મેં આવું લખ્યું છે સેમના સેમ તમારે ઉતારી દેવાનું છે એક્ઝામમાં જે અલંકાર પૂછાય એનું બરાબર તો તમારે સેમ આ રીતે જ તૈયાર કરવાનું છે બધું હવે જો આપણે ત્રીજો અલંકાર જોઈએ રૂપક રૂપકમ તો રૂપક અલંકાર આપણો તો જો એની શું ડેફિનેશન છે કે એકબીજાની અત્યંત સમાનતાને કારણે ઉપમેય અને ઉપમાન બંને એક જ છે એવું બતાવવામાં આવે છે બંને શું છે એક જ એવું બતાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે તો જો એની માટે એક્ઝામ્પલ છે કે સોતીર્ણા ખલું પાંડવહી રણ નદી કૈવર્ત કહ કેશો પાંડવો તે યુદ્ધરૂપી નદી તરી ગયા કેમ કે કારણ કે કેશવ કૃષ્ણ તેમના સુકાની હતા બરાબર એમાં ઉપમેય શું છે અને ઉપમાન નદી નદી સાથે સરખાવી છે કોને રણને યુદ્ધરૂપી નદી તરી ગયા બરાબર તો જો ઉપમેય અને ઉપમાન બંને અલગ વસ્તુઓ છે છતાં એ બંને વચ્ચે અતિશય સામ્ય બતાવ્યું હોવાથી રણ નદીમાં રૂપક અલંકાર છે જો રણ નદી બે શબ્દ એક જ થઈ ગયો બંને એક જ છે એક જ થઈ ગયો રણ નદી એટલે કહેવાય રૂપક અલંકાર બરાબર જો તમારે બે ચાર આપ્યા હશે ને એમાંથી શોધવાનું છે એવું છે નહીં તમારે કોઈ પ્રોપરલી નામ સાથે જ અલંકાર એક્ઝામમાં પૂછે છે અને તમારે એ આ જ પ્રમાણે એમને એમ લખી દેવાનું છે હું આની પીડીએફ તમને સેન્ડ કરવાની જ છું અને એ જ પ્રમાણે તમારે બધાએ તૈયાર છે જ અલંકાર બરાબર હવે આપણે આગળ જોઈશું જો ચોથો અલંકાર છે અતિશયોક્તિ અતિશયોક્તમાં અતિશયોક્તિમાં શું છે જો લોકમર્યાદાને ઓળંગીને જેમાં અલૌકિક કે અસામાન્ય વર્ણન કરવામાં આવે તે અતિશયોક્તિ અલંકાર કહેવાય છે અતિશયોક્તિ મતલબ અતિશય ઉક્તિ વધુ પડતી વાત કહેવામાં આવે વધારે પડતી વાત કહેવાની હોય એને કહેવાય અતિશયોક્તિ આ અલંકારમાં ઉપમાન ઉપમેયને શું કરે છે ઘ્રાસ કરી જાય છે ગળી જાય છે નિર્ગણ નિર્ગરણ કરી જાય છે મતલબ ગળી જાય છે ઉપમેયનો ઘ્રાસ થાય છે તો જો તવાવગુંઠને શ્લેષણે દ્રષ્ટો દીપો મયા સખી હે સખી તારા આછા ઘૂંઘટમાં મેં દીએ બે દીવડા જોયા હવે આછા ઘૂંઘટમાં બે દીવડા એટલે આપણી આંખોની વાત કરી છે પણ આમાં આંખો એવો કોઈ શબ્દ બતાવવામાં આવ્યો છે નહીં મતલબ ઉપમેયનો ગ્રાસ થઈ ગયો છે આમાં શું બતાવ્યું છે બે દીવડા દીવડાની વાત કરી છે મતલબ બે દીવડા કયા આપણા બે આંખો આપણી તો જો આમાં ઉપમેય શું છે નેત્ર નેત્રે એ કહેવાય ઉપમે જે આમાં દેખાતું છે નહીં મતલબ એ ગળી ગયે ગળી ગયું છે કોણ ગળી ગયું છે ઉપમાન તો જો ઉપમાન શું છે દીપવ મતલબ દીવડા દીપોના કારણે નેત્ર દેખાતું નથી તો આ ચારે ચાર અલંકારોમાં આ જ રીતે સેમ આ રીતે તમારે લખવાનું છે સમજવાનું છે બીજું કંઈ એક્સ્ટ્રા આમાં લખવાની તમારે જરૂર છે નહીં તમે એક એક્ઝામ્પલ લખો એનું ભાષાંતર લખો અને ઉપમેય ઉપમાન લખો બરાબર છે જો એનાથી વધારે વિશેષમાં તમારે લખવું હોય તો તમે ઉપમેયની ડેફિનેશન લખી શકો અને ઉપમાનની લખી શકો કે ઉપમેય મતલબ જેની સરખામણી કરવાની હોય તે આ રીતે તમે આ નેત્રે લખી એવી રીતે સાઈડમાં ગૌન્સમાં લખી શકો દરેક અલંકારમાં બરાબર દરેક અલંકારમાં તમે આ રીતે લખી શકો એની ડેફિનેશન અને પછી ઉપમાની કે જેની સાથે સરખામણી કરાય છે તે જેની સાથે સરખામણી કરાય છે તે જેની સરખામણી કરવાની હોય એ કહેવાય ઉપમેય અને જેની સાથે સરખામણી કરવાની છે અહીંયા ખાલી શું થશે એડ કે જેની સાથે સરખામણી કરવાની હોય તે એ કહેવાય ઉપમાન બરાબર હવે આપણે આ અલંકાર પૂરા થાય છે બરાબર